ચોબારીનો ચોક, આ જ છે આ ચોબારીનો ચોક. અહીંયા જર્મનના વાસણો વેચાતા, સોના ચાંદીના નહીં. તો અહીંયા ચોબારીની અંદર ઘણું બધું છે જાણ્યા જેવું અને માણવા જેવું. તો બન્યા રહેજો છેક સુધી. ચાંગ નદી ચુમલ ગામ ને માથે છે પારસ પીપળો, જેના સોના રૂપાના છે પાન. ઈયા ચોબારીના ચોકની જૂનામાં જૂની એક વડીલો વખતની આ કહેવત હાલી આવે છે. અને અહીંયા જે પાળિયા નિહાળી રહ્યા છો તે 752 પાળિયાની હારમાળા છે. 472 વર્ષ પહેલાં આહીરો અને કાઠી દરબારો વચ્ચે યુદ્ધ થયેલું એવી માન્યતા છે. અને તે પહેલાં આહીરો ખારોઈમાં રહેતા અને ખારોઈનું નામ દેવ પર હતું, એટલે આ 472 વર્ષ પહેલાં અહીંયા યુદ્ધ થયેલું છે. અને 752 પાડિયાની હારમાળા આપણે આજ ચોબારીના ચોકની બિલકુલ બાજુમાં આ હારમાળા છે તે કેવી રીતે અહીંયા યુદ્ધ થયું હતું એ તો સમયને પૂછીએ તો ખબર પડે. અને પાંડવો પણ અહીંયા 13 દિવસ સુધી યજ્ઞ કરેલો અને એ કુંડ પણ હું તમને બતાવીશ. અહીંયા આહીર સમાજ વધારે છે, આહીરોનો પણ જૂનો ઇતિહાસ છે. આહીરો પહેલાં ગોકુળ મથુરા, પછી દ્વારિકા અને પછી આપણું વ્રજવાણી. અને વ્રજવાણીમાં જે 140 આહીરાણી સતી થયા પછી આહીરો પ્રાથર અને આજુબાજુના જે 8 ગામ હતા, જાટાવાડા, બેલા, વ્રજવાણી, બાલાસર, નવા ગામ, એમ એ 8 ગામના ખોખો ડાંગર જે હતા એક ટાઈમે એ મખી હતા, જેને કહેવાય મુખી, જે આહીરોના. અને ત્યાંથી વ્રજવાણીમાં 140 આહીરણીનો જે ઇતિહાસ થયા પછી એમને જેને કહેવાય કાયમી માટે પાણીનો ત્યાગ કરીને આ ગામડાઓમાં બધે વસેલા, એમાં આપણું આ વ્રજવાણીથી જે નોખા પડ્યા એમાં મોટામાં મોટું ગામ આપણું આ ચોબારી. અને ચોબારી એના પહેલાં જે મેં તમને બતાવ્યું કે ખારોઈમાં આહીરો વધારે રહેતા હતા અને એ ટાઈમે ખારોઈનું નામ દેવ પર હતું. અને ગમે તે વાતમાંથી કાઠી દરબારોને પહેલાં કાઠી દરબારોનું ગામ હતું જે અત્યારે ચુમલ ગામ એ ટાઈમે નામ હતું. અને ચુમલ ગામમાંથી ચોબારી નામ પડ્યું છે. પણ એમના બે વચ્ચે જે સમાજો વચ્ચે ગમે તે બિના બની હોય પણ એમ કહે છે કે એ ટાઈમથી આ કાયમી માટે કાઠી દરબારો અહીંયાથી વયા ગયા છે અને આહીરોની જ્ઞાતિ સમાજ વધારે છે. અને આ લીમડાનું ઝાડ પણ ઐતિહાસિક છે. કહેવાય છે કે આ લીમડાના ઝાડ ઉપર જેને સાંભળી કહેવાય, કોઈ મહાન ભક્તે એમને ગીત ગાયેલું અને એ જે તમને લીમડો બતાવ્યો એના ઉપર મોટી બધી કહાની છે. અને તમને હવે પાળિયાઓની હારમાળા જે મંદિરની છેક મેં તમને બતાવ્યું ત્યાંથી છેક આ તમને હું બતાવી રહ્યો છું. આ પાળીઓ, પાળિયાની પાછળ પણ પાળિયાઓ છે, જેને કહેવાય લગભગ એક લાંબુ મોટું ખેતર હોય ત્યાં સુધી આ 752 પાળિયાની હારમાળા છે. અહીંયા આ લીમડો જબરજસ્ત, એનો જબરજસ્ત ઇતિહાસ. અને અહીંયા પાળિયાઓની બે હારમાળા સામે હતી. આ ચોબારીનું ભવ્ય જબરજસ્ત ઇતિહાસ, હજારો માણસો પોતાના અહીંયા બલિદાન દીધા છે પોતાનો ધર્મની ખાતર. તો બન્યા રહેજો, ઘણું બધું અહીંયા ચોબારીના આ ગામની અંદર અસંખ્ય જેને કહેવાય ઇતિહાસ ધરબાયેલો પડ્યો છે. તો આ પાળિયાઓની આપણે પણ થોડીક ચર્ચા કરીશું. 752 પાળિયા જે તે ટાઈમે અહીંયા ચોબારીના ચોકમાં હતા અને બે હારમાળા હતી, વચ્ચે ગાડું હાલ્યું જાય એટલી જગ્યા હતી એમ જાણવા મળ્યું. અને આવી રીતે જો સતીમાનો પાળિયો છે, બે હાથ દેખાય છે, જબરજસ્ત શિલા દટાઈ ગઈ છે.
અને આવી રીતે આ પણ ઘોડેસવાર સુરવીર અને નીચે લખેલું છે લેખ, પછી આપણે વાંચવાની કોશિશ કરીશું. અને આ પણ થોડુંક અહીંયા ખંડિત થઈ ગયું છે અને અહીંયા હાર માળા તે ખૂણા ઉપર એક પાડ્યો આવી ગયો. આ પણ આવી રીતે કાંઈ વંચાતું નથી, આવી રીતે આ છે ખાંભી સુરાપુરાઓની. રીતે 752 પોતાના ધર્મ બચાવવા સારું થઈ આ ચોબારીની અંદર જબરજસ્ત ઇતિહાસ પડ્યો છે. આ મેં તમને અહીંયા બતાવ્યું, આ હારમાળા અહીંયાથી કરીને લગભગ 300-400 ફૂટ સુધી હારમાળા હતી અહીંયા સુરાપુરાઓની પાળિયાઓની. 5 શિવલિંગ આપણે આ ચોબારીમાં અને અહીંયા જેને કહેવાય કે નદીનો વેકરો ને બાપા, નદીનો વેકરો ખુદ પાંડવોએ આ શિવલિંગની સ્થાપના કરેલી અને 13 દિવસ સુધી જગ્ન કરેલો. અને પાછળ પીપરો હતો બાપા, કયો? પારસ પીપરો. બિલકુલ, હા, પારસ પીપરાનું બિલકુલ અહીંયા ઝાડ હતું પાછળ. અને આ પછી રોપાયેલો છે આ પણ પાર્થ પીપળો, પણ એ જૂનું ઝાડ અહીં ઉજળી ગયું છે. આ જગ્યાએ, આ જગ્યા ઉપર હતું. અને બીજી વસ્તુ કે અહીંયા, હા, અહીંયા બાબાઓની મઠ હતી. અચ્છા અચ્છા, જે હા હા, બરાબર બરાબર. અચ્છા અચ્છા, અને 752 પાડ્યા ને, 752 પાડ્યા એની હારમાળા આ બાજુ સુધી હતી ને સામે તમને દેખાય છે ત્યાં પણ આપણે ચિત્રો બતાવશું. 752 પાડ્યા, હા, 752 પાડ્યા. શાયદ ગુજરાતમાં આટલા પાડ્યા તો બાપા, આટલા પાડ્યા, આટલા પાડ્યા ક્યાંય નહીં હોય. જેને કહેવાય 250 કિલોમીટર સુધી એની હારમાળા તમને છે ત્યાં મંદિર બતાવ્યા, ત્યાંથી હારમાળા. અને અહીંયા તમને નજીક ફરેથી જઈને બતાવું, ત્યાં મંદિરે આપણે જોયું એ લાઈન અહીંયા આવી. અને જે આમ તમને બતાવું છું તે ઘણો છેટું છે. હવે તમને અહીંયા જઈને બતાવું, અને આ કોયલી જેવું છે એ પણ ત્યાં જઈને આપણે જોઈએ. આ શંખેશ્વર મહાદેવજી પણ એ પછી જે તે આ પાંડવો પછીનું આ જે તે આ જૂનું છે પણ ઓ મેન શિવલિંગ છે. નરેન્દ્ર મોદી પણ અહીંયા જે તે ટાઈમે આ પધરાવ્યું ત્યારે આવી ગયા છે. એટલે મતલબ છે જૂનું, પણ આ જે મંદિર નું કઈ કામ પડ્યું હોય, કઈ અર્થે એ અર્થે જાય ને, હા હા હા. તો એવી રીતે આપણે બીજું શિવલિંગ આ ખેંગાર ભગત કયા હે, આ ખેંગાર ભગત ની દેરી છે. તો એનો મતલબ શું કીધું જરાક એ મને, ખેંગાર ભગત? અચ્છા, પછી દર્શન દીધા હતા. અચ્છા, એમને અમારા આયર ને. અચ્છા અચ્છા અચ્છા, હું 4 વસ્તુ આપી હતી. અચ્છા અચ્છા, અચ્છા અચ્છા અચ્છા, મતલબ પરચાધારી હતા મુવા પછી પણ એમને પ્રમાણ પૂરેલું. અને આ બાજુ આ જે પગલા છે એ, અચ્છા, આ ખેંગાર ભગત છે. અચ્છા અચ્છા, મન્નત માનો તમારા સાચા દિલ થી તો મટી જાય. અને આ જે 752 પાડિયા ની હારમાળા આવી રીતે આ તમને મોટી મોટી જબરજસ્ત શિલા ની અંદર આ બધું આવી રીતે. પછી તમને બેકગ્રાઉન્ડ અવાજમાં આનું પણ ઇતિહાસ સંભળાવી દેશું કે અહીંયા કેવી રીતે આયરો અને કાઠી દરબારોની લડાઈ અને ધીંગાણું થયું હતું. આવી રીતે ત્યાંથી સતીમાનો અને બહુ મોટી અહીંયાથી સલંગ બાપા કે એ મુજબ સલંગ અહીંયાથી કરીને હારમાળા હતી 752 પાડ્યાની. આપણે ત્યાં જઈને જોશું. તો આવી રીતે આમાં બધું વર્ણન હતું, કાઠી અને આયરો વધારે હતા, બરાબર. તો હવે આપણે ત્યાં જઈ અને વિડીયો ચાલુ કરીશું. અને ચૂલડીનું બાપા શું કીધું? હા, ચૂલડીની, સોરી,
ચુમકી, હા ત્યાંથી આપણે ઉતરીએ. હા એનો શું ઇતિહાસ છે? મતલબ એમને કે એમના નિશાની પૂરતી. હા હા, આ તો બંધાવી હશે, આયરો બંધાવી હશે ને? તો બરાબર, કે આટલી મારી નિશાની. વાહ ભાઈ, બાઈ નું માતાજી નામ શું? સલ્યાબાઈ. બરાબર, એટલે જે ધીંગાણામાં અંતિમ જે કાઠી દરબારની કોઈ માતાજી હશે, નામ સલ્યાબાઈ, સલ્યાબાઈના નામથી આ ચુમકી આ થી જાણીતું છે આ સ્થળ. અને એના નિમિત્તે બનાવેલ ચારે બાજુથી ઉતરાયું છે અને આ પણ પવિત્ર સ્થળ છે આવી રીતે. તો આ થઈ ગઈ આપણી આ ચુમકી, ચારે બાજુથી ઉતરાઈએ આનું પણ એવી રીતનું આ આપણું ગામ ચોબારીમાં આવું કંઈ આ પણ જબરજસ્ત અમર ઇતિહાસ છે. અને આ બાજુ આપણે આ મંદિર શિવજીના બે જોઈએ અને હવે આપણે છેલ્લે ત્યાં જે પાડિયાઓ છે ત્યાં બતાવશું કે કેવડી હારમાળા લાંબી છે. ગુજરાતમાં સૌથી જો હારમાળા લાંબી હોય પાડિયાઓને તો તે આ, પણ બીજી હારમાળા અહીંયા મટી ગઈ છે. કોઈ મંદિરમાં અહીંયા તોડ્યા, અહીંયા રસ્તો પડે છે ત્યાંથી પાડિયા કાઢવામાં આવ્યા છે. જેમ જેમ સમય ગયો હોય પાડિયાઓને સાઈડમાં કરી નાખેલ છે. સત્યપુરુષ છે. હા આવી રીતે સંવંત 1699 કે એવું કઈ વંચાય છે આવી રીતે. 1799 એમ, ના ના 16, હા 1700. આચ્છા, આવી રીતે આ તો સાફ અક્ષરમાં જ છે. અને હવે આપણે અંદર જઈએ. 752 પાડિયાઓની હારમાળા જે ટાઈમે આ કાઠિયોનું ગામ હતું અને એમની ઉપર આયરો વખાના માર્યા કે જે પણ એમને અહીંયા તકલીફ પડેલી, તો એ બે સમાજ વચ્ચે અહીંયા જબરજસ્ત ધીંગાણું થયેલું. 752 પાડિયાની આ હારમાળા જોઈ શકો છો કે એકથી એક છત્રી અને માતાજીઓના પણ પાડિયા છે. ઘોડેસવાર, ઘણી બધી અહીંયા સતીઓના પાડ્યા છે. જાણવા મળ્યું કે આવી રીતે આમ હાથ હોય તો તે કુંવારી દીકરીનો હોય. આવી રીતે આ છત્રી જુઓ છો, અસંખ્ય ગણી ન શકાય તેટલા બધા પાડ્યાઓની હારમાળા. અને આમાં આ જે સુરવીરનો પાડ્યો છે તે મેં તમને સમજાવ્યું એ મુજબ કે અહીંયા ચાંદો અને સૂર્ય જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ સુરવીરોની કીર્તિ વંચાશે એવું એમાં દર્શાવે છે. આવી રીતે આમાં તો સ્પષ્ટ વંચાય છે. આ પણ જબરજસ્ત 1200 વર્ષ થાય એટલે જે પણ પથ્થરની પહેલી પળ હોય એ ઉતરે એમ, જે પથ્થરના પારખું હોય એવું જાણવા મળ્યું છે. અને આ બાપા શું કીધું, આ જે હેલ છે ને, હેલ ચિત્રેલી છે. અચ્છા, હા કુંવારી, હા સાખીઓ એટલે પવિત્ર ચિત્ર. અને આ ચૂડી નથી બાપા, આ શું કહેવાય, દાગીનો પહેરતી ને પેલા. અચ્છા, હા હા, દાગીનાનું ચિત્ર, હા હાથી દાંતના. પણ આપણે કુંવારી બી દીકરીઓ પહેરતી ઘણા એમ આપણે ન, હા હા હા, અરજીયાન કરટિયાન એ અમારે રબારી દીકરી પહેરતી. એટલે કોઈને એવું ન સમજવું કે હાથમાં આ ચૂડી છે. ચૂડી પોતાના પતિના નામની જ હોય, પણ કુંવારી દીકરી હોય તો તે પણ એ ટાઈમે દાગીના પહેરતી. એટલે ક્યાંય ને ક્યાંય
જાણવા મળ્યું કે ભાઈ આ કોઈ કુંવારી દીકરીને કુંવારી બાઈનો આ હા સતીનો આ નિશાન છે. એવી રીતે ઘણા પણ પોતાના ભાઈની પાછળ બાપની પાછળ અને ખપી ગઈ હોય તો એવી રીતે આ એનો પણ પસ્ટ આપણને વંચાય છે. તો આવી રીતે ઘણ સુધી હારમાળા 1.25 કિલોમીટર સુધી આ કાઠીઓ અને આહીરોએ અહીંયા ધીંગાણું થયેલું. કેટલા વર્ષનું પહેલાંથી ખ્યાલ નથી, 700-800 વર્ષ પહેલાં કે ગમે એટલા વર્ષ પહેલાં, 400 થી ઉપર વર્ષોમાં પહેલાં આ અહીંયા આવી જબરજસ્ત ધીંગાણાનો આ ઇતિહાસ બોલે છે. આવી રીતે આ પણ ઘોડેસવાર સુરાપુરાનો આ પાડ્યાઓ છે. હવે તમને બતાવી દઉં કે આ બાજુ પીર બાજુ ખેતરમાં પણ હારમાળા હતી, ત્યાંથી કરી અને આપણે ત્યાં મહાદેવજીના દર્શન કર્યા, ત્યાંથી હારમાળા અહીંયા કહેવાય છે, અહીંના સ્થાયી માણસો એમ કહે છે. ત્યાંથી કરી એની પીલબાજુઓ મંદિર તમને આપણે પહેલાં ઘૂસતે જ બતાવી, હારમાળા જે મોટો લીમડો છે ત્યાંથી કરીને લગભગ 1.5 કિલોમીટર તો આરામથી 752 પાડિયાઓની ઇતિહાસકારો એમ બતાવે છે કે આટલા જણા અહીંયા 400 થી 450 વર્ષ પૂર્વે ધીંગાણામાં ખપી ગયેલા. આવો જ છે કે ઉજળો ઇતિહાસ આપણો આ ચોબારીનો. બે મુખારી ગામડી અને નારીને નામે નામ માથે હિંગરાજનો ધામ કાન ફટાની પેડી ઈજ ચોબારી ગામ. મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે હનુમાનના બે મુખ ઉત્તર અને દક્ષિણ શાયદ ભારતના કોઈ ખંડમાં હશે તો આપણને ખ્યાલ નથી, પણ એવો મત છે કે ભાઈ હનુમાનના બે મુખ ન હોય તો અહીંયા આ જ હનુમાનના મંદિર જે નામ ઉપરથી ગામનું નામ પડ્યું છે કે ભાઈ બે મુખારી આ ગામડી. અને હવે ઉપર જઈ અને તમને અહીંયા દર્શન કરાવો. બાપા આ શું છે અહીંયા? અચ્છા, અહીંયા બધા હિંગરાજ જે જગ્યાએ હોય એના અહીંયા નિશાન છે. અને આવી રીતે અને આ હેનું મંદિર છે આપણે? આ અચ્છા હિંગરાજ માતાનું. અને અહીંયા જે હિંગરાજ જીયા હોય તેમની બધી દેરીઓ છે, બરાબર. આ માતા હિંગરાજ બેઠા છે પોતાના અહીંયા પોતાના પ્રાંગણમાં. જે પણ વ્યક્તિ હિંગરાજ દર્શન કરી આવ્યા હોય હિંગરાજનું પણ ભારતભરમાં આખી દુનિયામાં મોટું નામ છે કે જે હિંગરાજ માતાના દર્શન કરીએ એનું પણ અલગ એક પ્રમાણ હોય છે. તો આવી રીતે મા ભગવતી હિંગરાજમાં બેઠા છે. આ બાજુ શેનું સ્થાન છે? આ છે માતાજીના જે પૂજારી હતા ને મોટા. અચ્છા અચ્છા, એમનો ના ના આ મૂર્તિ? આ એક મૂર્તિ. અચ્છા, હા, આ તો માતાજી હિંગરાજ માતાજીની. આ નવી મૂર્તિ એના જૂની મૂર્તિ એવી લાગે ને? ના. અચ્છા, આ મૂર્તિઓ જે છે ને બાવાની મઠના હતા ને ગાદીપતિ. અચ્છા એમની છે. અચ્છા, આજ માતાજીની? અચ્છા અચ્છા, તો આમ મેન મૂર્તિ આ માતાજી હિંગળાજી આ છે મેન? અચ્છા, આ જે એમના જે કાંઈ પૂજારી કે એ એમની છે? અચ્છા અચ્છા, તો આવી રીતે આ છે મા હિંગળાજનું પરમ પવિત્ર સ્થળ આપણું આ ચોબારીના ગામના મધ્યમાં. આ જે બધા છે તે માતાજીના જેને કહેવાય હિંગળા જીયા હોય એની આવી રીતે સમાધિ દેવામાં આવે છે. એટલે આ બધી સમાધિઓ છે. અને આ ટેકરી મેં તમને કીધું એ મુજબ શું ટેકરીનું નામ કીધું? હિંગરાજ ટેકરી. હા, હિંગરાજ ટેકરી. અને આ બાજુ થઈ ગયું આ ચોબારી આખું ગામ. અને ચોબારી ગામ જે તે ટાઈમે જબરજસ્ત આમ તો ગામથી પ્રખ્યાત છે, પણ જેને કહેવાય નગર જેવડી એની ભવ્યતા એક ટાઈમે હતી. અને આપણે જે હિંગળા ટેકરી ઉપર ઊભા છીએ જે તે ટાઈમે કાઠી દરબારો પહેલાં અહીંયા હતા અને પછી કાઠીઓ અને આહીરો વચ્ચે
યુદ્ધ થયું અને પછી એ કબજો આહિરોના હાથમાં આવ્યો. આવી રીતે આખી આ ચોબારી અને આ ચોબારીની ગામમાંથી અત્યારે જેને કહેવાય ઘણા બધા ગામડા વસી ગયેલા છે અને બિલકુલ આ ટેકરી ઉપર જ જે તે ટાઈમે અહીંયા કિલ્લાનું કે જે કાઠી દરબારોનું અહીંયા વસવાટ મેન અહીંયા અને બીજી બધી એમના જે બીજી વસ્તી રહેતી હોય. તો આવી રીતે આ છે આપણી આ ચોબારી અને ચોબારીનો ચોક પણ તમને મેં બતાડ્યો અને 752 પાળિયાની હારમાળા પણ મેં તમને બતાવી. અને આવી રીતે આ માતાજી આ હિંગળાજનું આ દેવળ છે અહીંયા અને ઘણી બધી અહીંયા હિંગળાજીઓની પગલાં અને અહીંયા બધું એમનું આ સ્થળ પવિત્ર એની નીચે બધી સમાધિ દીધેલી છે.